સત્તાના જોરે શું ન થઈ શકે તે પ્રમાણની ઘટના કે જે સત્તાના જોરે બધું પણ થઈ શકે છે, ત્યારે નિયમોને નેવે મૂકીને કામ કરવું તે આજના સત્તાસીધોની પહેચાન બની ગઈ છે. વાત છે પાલિતાણાની કે જે થોડા દિવસોમાં ત્રણ મોટી આગ લાગવાની ઘટનાઓ બની, જેમાં પાલિતાણા નગરપાલિકા પાસે બે ફાયર ફાઈટર હોય, જેમાંથી એક રિપેરિંગમાં હોય, જેથી હાલ એક માત્રથી આ જરૂર પડે આગ બુઝાવવામાં ઉપયોગ કરી શકાય છે. તેવા ફાયર ફાઈટરને નગરપાલિકાના સત્તાધીશો દ્વારા રસ્તા પરની ઉડતી માટી અને નવા બનેલા આરસીસી રસ્તા પરની માટીના પોપડા કાઢવાનો ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યાં આ બનાવ અંગે ત્યારેલા ફાયર ફાઈટર ઓફિસરને પૂછતા તેને છટકી જવાનો પ્રયાસ કર્યો અને નગરપાલિકાના ચીફ ઓફિસરના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ જણાવે. જ્યારે નગરપાલિકાના ઉપપ્રમુખે જણાવ્યું કે લોકોની ફરિયાદના આધારે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે જરૂર પડે કોઈ પણ ઘટનામાં ફાયર વિભાગે પહોંચી વળવા સક્ષમ છે. જે માર્ગ પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેનું ખાતમુહૂર્ત મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું છે, તેમાં હાલ રોડ પણ તૈયાર થઈ ગયો હોય અને આ જ માર્ગ પણ મનસુખ માંડવિયાનું કાર્યાલય પણ આવેલું હોય, જ્યારે મનસુખભાઈના પીએ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આ બાબતે કામ કરવા માટે જણાવવા મળ્યું હતું, જ્યાં ફાયર ફાઈટરની મદદથી ત્યાં પાણી છાંટવામાં આવેલું હતું. ત્યારે આગ ઓગતા ઉનાળામાં આગ જન્મી જ્યાં બનાવ વધી રહ્યા છે ત્યારે લોકોને પીવાનું પાણી મળતું નથી, ત્યારે પાલિતાણા નગરપાલિકા પાસે હાલ એકમાત્ર ફાયર ફાઈટર હોય, જ્યાં આકસ્મિક સંજોગોમાં ગમે ત્યારે જરૂર પડી શકે છે, ત્યારે લોકોનું જીવન અને નુકસાનીની બંને બચી શકે ત્યારે નગરપાલિકાના શાસકો સત્તાનો દુરુપયોગ કરતા હોય નજરે પડે છે. સાહેબ, આ શેના કારણે અહીંયા પાણી છાંટવામાં આવી રહ્યું છે અત્યારે? આ શેની કામગીરી કરો છો અત્યારે? તો સાહેબ, આ ફાયર ફાઈટર અહીંયા શેની કામગીરી કરે છે? પણ રોડ એટલે આ ફાયર ફાઈટર આગ બુઝાવવા માટે છે કે રોડ સાફ કરવા માટે છે? ફાયર ફાઈટરનો મલ્ટી યુઝ થાય અમને જે ઉપરથી કહેવામાં આવે એ કરીએ, અમે કામ તો પબ્લિકનું જ કરીએ જ ને. પણ આ કામ થોડું પબ્લિકનું છે, આ હજારો ગેલનમાં પાણી વહી જઈ રહ્યું છે, એની વિશે હું કહેવો સાહેબ? એમના માટે અમારા બધા અધિકારીઓને મળો, અમને ન્યાયની સૂચના મળે તમે કામ કરો. અહીંયા કોઈ આગ તો નથી લાગી, તો આ શેના કારણે આપ અહીંયા પાણીનો વેડફાટ કરી રહ્યા છો? હા ભાઈ, અહીંયા અત્યારે જે પાણી છંટકાવ થઈ રહ્યો છે, ફાયર ફાઈટર સ્ટેન્ડ બાય હોવું જોઈએ, આપ પાણી છંટકાવ કરાવી રહ્યા છો, એની વિશે હું કહેવો? હા, તમે આ સદસ્ય છો નગરપાલિકાના, હું કહું આ પાણીનો છંટકાવ કેમ અહીંયા કરાવી રહ્યા? રોડ ધોવાનું કીધું તો ભાઈ, રોડ માટી ઉઠે. કોણે કીધું છે રોડ ધોવા? ત્યાંથી નગરપાલિકામાં ત્યાં આગળ શું નામ મનસુખભાઈ ના પીએ ગોપાલભાઈ માંડવી એના પીએ કીધેલું છે. ત્યાંથી ભાઈ હોટેલ આવ્યો.